લખતર ખાતે ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મ જયંતી અને 75મા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે કાર્યક્રમ યોજાયા. લખતર સર જેફ્રી સરકારી તાલુકા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મ જયંતીને 75મા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. ભારતના રાષ્ટ્રીય શાયર એવા આપણા ઝવેરચંદ મેઘાણી સાહેબની જન્મ જયંતીના ભાગરૂપે મેઘાણી કોર્નરનું લોકાર્પણ કરાયું. લખતર ખાતે એકમાત્ર સર્જે ફ્રી સરકારી તાલુકા પુસ્તકાલય આવેલું છે, જેમાં લખતર પીઆઈ એમ કે ઇસરાણીના હસ્તે ઝવેરચંદ મેઘાણી કોર્નરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ નિયામક શ્રી ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી ગ્રંથાલય ખાતું ગાંધીનગરના માર્ગદર્શન પ્રમાણે સર્જે ફ્રી સરકારી તાલુકા પુસ્તકાલય લખતર ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મ જયંતીની ઉજવણીના પ્રસંગે મેઘાણી કોર્નરનું લોકાર્પણ શ્રી એમ કે ઇસરાણી પીએસઆઈ લખતર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું અને પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં પુસ્તકો માટે લોકોમાં જાગૃતતા આવી અને વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં જઈને અભ્યાસ કરવા માટે ઉત્સાહિત થાય અને અવનવા પુસ્તકોનું વાંચન કરવામાં આવે તો તેમાંથી અનેક પરીક્ષાઓ માટે માર્ગદર્શન મળી રહે છે. આ શુભ પ્રસંગે ડૉક્ટર અલ્કેશ મોદી, મદદનીશ ગ્રંથપાલ તેમજ વિદ્યાર્થી શિક્ષકગણ, વાચક સભ્યો અને સિનિયર સિટીઝનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર અલ્કેશ મોદી, મદદનીશ ગ્રંથપાલ, સરકારી તાલુકા પુસ્તકાલય લખતર, આજ રોજ આજના શુભ દિવસે શ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શન તેમજ સાથે સાથે આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષ નિમિત્તે આઝાદીના પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. સાથે સાથે શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરનું પણ લોકાર્પણ આજ રોજ લખતર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સર અસરાણી સાહેબના હસ્તે ઝવેરચંદ મેઘાણી કોર્નરની સ્થાપના કરવામાં આવી. આજના આ શુભ પ્રસંગે લખતરની જાહેર જનતા, વિદ્યાર્થીઓ, બાળકો અને સિનિયર સિટીઝને ભાગ લીધો, તેમને પુસ્તક પ્રદર્શન નિહાળ્યું, સાથે સાથે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જે 75 વર્ષ પૂરા થયા અને તેને લગતા જે જુદા જુદા સ્વાતંત્ર્ય સેનાનીના પુસ્તકોનું પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું અને જે સાહિત્ય પ્રેમી હતા જેમને શ્રી ઝવેરચંદ મેઘાણીના સાહિત્યના પુસ્તકોના પ્રદર્શનનું પણ રસ અને આનંદપૂર્વક ભાગ લીધેલ છે. આ સાથે હું તમામ લોકોનું જેમણે અહીંયા પોતાનો કિંમતી સમય આપ્યો અને રસપૂર્વક પુસ્તક પ્રદર્શન નિહાળ્યું તેમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.